जय जिनेन्द्र मुमुक्षु भाइयों तथा बहनों, आजे परम कृपाणु पूज्य गुरुदेव श्री कांजी स्वामी नी साधना भूमि, बहनश्रीनी आराधना भूमि अने खास करीने आपणा सौनी जन्मभूमि, कारण के आ भूमिए आपणने एक नवी आइडेंटिटी आपी छे। हूँ कोण ए आ भूमिए आपणने शीखवाड्युं छे। दरेक वस्तुमांथी केम भगवान आत्मा गोतवो ए आ भूमि એ આપણને શીખવાડ્યું છે। માટે આપણા બધાની સાચી જન્મભૂમિ આ સોનગઢ ને હું માનું છું। આ જિનબીમ આદિનાથ 1008 આદિનાથ જિનબીમ પંચકલ્યાણક મહોત્સવ અમે તો 17 મહિના પહેલાં ટ્રસ્ટે જાહેર કરેલો, અને ત્યારે બી આખા ટ્રસ્ટની એવી ભાવના હતી કે આ અતિ ઉત્તમ રીતે ઉજવાય, કે જેમાં આજે ગુરુદેવશ્રી એ 45 વર્ષ સુધી જેમના 9000થી ઉપર પ્રવચન છે, અને તે તો એમને માત્ર કરુણા બુદ્ધિથી આપ્યા હતા। આવા ગુરુઓ આપણને મળે, આવી વાણી સચવાઈ રહે, એ આવા કેટલા આપણા અવભાગ્ય હશે। અને એ ભૂમિ પર બાહુબલી ભગવાનની પ્રતિષ્ઠા જે સવન બેલગોડા પછી મારા ખ્યાલથી સેકન્ડ ટોલેસ્ટ છે, અને લગભગ 1040 વર્ષ પછી આ પ્રતિષ્ઠા, આવો સુમેળ, બહુ ભાગ્ય જ મળે। અને એ ભાગ્ય અમારા ટ્રસ્ટને મળ્યું, એ અમારા સૌ ટ્રસ્ટીઓના ભાગ્ય છે કે આનો લાભ અમને મળ્યો। અને આપ આખી આવી આટલા મુમુક્ષુઓ, અને આજે હું 2-3 દિવસથી બધા લોકો મળતા હતા, તો લોકો નાગપુર, દામોહ, કર્ણાટકથી, તામિલનાડુથી, રિયલી અંદર થાય હર્ષના આંસુ આવતા હતા કે આટલી બધી જગ્યાએથી આ પાવન ભૂમિ પર આટલા બધા મુમુક્ષુ આવ્યા છે। એટલે રિયલી હૃદય અડધું સેન્ટન્સ આમ જ ફોર લેક ઓફ વર્ડ્સ। અને આપે આ જે સફળતા જોઈ, આ કોઈ એક વ્યક્તિની નથી, આ કોઈ ટ્રસ્ટની નથી, પણ આ બધા આપણા સર્વ કાર્યકર્તાઓ અને મુમુક્ષુઓની છે કે જે આવી હાજરીમાં હાજર રહી અને આટલું આ પ્રતિષ્ઠાને તમે જે સપોર્ટ કર્યો છે, રિયલી આઈ હેવ નો વર્ડ ટુ એક્સપ્લેન કે અમારી કલ્પનાની બહાર શિસ્તતાથી બધી રીતે જ આજે હું બોલવા જાઉં તો મે બી આઈ કેન ટોક ફોર 2 અવર્સ 3 અવર્સ, આઈ ડોન્ટ નો। દરેક વસ્તુનું તમને હું છીણાવટ આપી શકું, છણાવટ, પણ માત્ર 5 મિનિટમાં મારે આ પતાવવું છે, કારણ કે ઘણા બધા કાર્યક્રમ છે અને આજની બહુ ભવ્ય નાટિકા છે, આજની તત્સમયની યોગ્યતા તો એ બી લગભગ 60-65 મિનિટની છે, તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો બિયોન્ડ 5 મિનિટથી વધારે મારે આમાં લેવી નથી। ખાલી એટલું કહીશ કે આ પ્રતિષ્ઠાની પાછળ અમે શું ભાવના ભાવી હતી ટ્રસ્ટે, કે એક માત્ર ને માત્ર આમાંથી લોકો તત્વ અને વૈરાગ્યને લે। જેમ આપણે સૌ જાણીએ છીએ કે પ્રતિષ્ઠા એ સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે, તો આપણે એવા બધા પ્રોગ્રામનું આયોજન કરીએ કે લોકોનોમાં ઉપયોગ રહે, તેમાંથી તે પોતાના ભાવ સહેલાઈથી કાઢી શકે, અને કંઈક ટેક અવે મેસેજ, સંદેશ કે આ પાવન ભૂમિ પર
આ પ્રતિષ્ઠામાં શું આના ટેકઅવેઝ હતા? તો એ માત્ર તત્વ, વૈરાગ્ય અને તે દિવસ સંબંધીનું જન્મકલ્યાણક હોય તો જન્મકલ્યાણક, દરેક પ્રસંગને અનુરૂપ અને બધી રીતે, કે એમાં તમારા સાંસ્કૃતિક પ્રોગ્રામથી લઈને ગુરુદેવશ્રીના પ્રવચનથી લઈને વિદ્વાનોના પ્રવચનથી લઈને, ફોર એક્ઝામ્પલ કે ગુરુદેવશ્રીના પ્રવચનમાં 14મી ગાથા એટલે સિલેક્ટ કરી કે તેમાં એટલી સરળ ભાષામાં આચાર્ય દેવે, અમૃતંદા આચાર્ય દેવે 5 દ્રષ્ટાંત દ્વારા આખો આપણને કેવી રીતે તમે આત્માને જોવો છો અને કેવી રીતે જોવો જોઈએ, તમે જોવો જોઈએ તે પણ સાચું છે, પરંતુ કહીને સાચી કઈ રીતે જોવાની કળા છે. કોઈ બી માણસ પહેલી વાર બી આવ્યો હોય, ખાલી 10 મિનિટે 5 ચિત્ર જોઈએ, 5 દ્રષ્ટાંત જોઈએ અને એની ઉપરના 5 સિદ્ધાંત જોઈએ, તો એને સમજમાં આવે કે આચાર્ય દેવે કેટલી કરુણા કરી અને આવી ગાથાઓ વણી છે. અને એના ઉપર શ્રી ગુરુદેવસિંહે એના ઉપર 9000 પ્રવચન ટોટલ, અને ગુરુદેવસિંહના 99000 પ્રવચન એ પ્રથમાનું યોગ પર હોય કે ચરણાનું યોગ પર હોય, પણ એમાં માત્ર ને માત્ર તમને એ આત્મા જ દેખાડશે. આજે ગુરુદેવશ્રીના વ્યવહાર નિશ્ચય, તો વ્યવહારમાંથી બી આપણને કેમ નિશ્ચય શોધવો એ જ વ્યવહારનું પ્રયોજન છે. એ એમની એક વાણીમાંથી, એક પ્રવચનમાં આપ એ એમાંથી કાઢી શકશો. નિમિત્તની વાત કરશે તો તરત તમને દેખાડશે કે નિમિત્ત કંઈ કરતું નથી, માત્ર હોય છે. અને ઉપાદાનની મુખ્યતા, તત્સમયની યોગ્યતા, આવા અદ્ભુત સિદ્ધાંત કે દરેક જન માટે આવા આત્મકલ્યાણકારી સંદેશ. આપણને તો એમ લાગે છે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આવા ગુરુ આપણને મળ્યા અને આટલી સરળ ભાષામાં આટલી કરુણાથી અને બહુ અદ્ભુત. આપણે બધાના મહા અભાગ્ય સમજવા જોઈએ. અને 9000 પ્રવચન હું આપને કહું છું, તમે કોઈ બી શાસ્ત્ર સાંભળો, એમની સમયસર કળશ ટીકા લો, તમને થાય આ અદ્ભુત શ્રુતની લબ્ધિ છે. એક પ્રવચનમાં તો તમને થાય કે આ એક પ્રવચન સમ્યક દર્શન પ્રાપ્તિ કરવા માટે નિમિત્ત થઈ શકે. આવી સો ટૂંકમાં મારું કહેવાનો ભાવાર્થ એ છે કે પ્રવચનનું સિલેક્શન, ભક્તિનું સિલેક્શન, સાંસ્કૃતિક પ્રોગ્રામ, દરેક વસ્તુ જેથી કરીને સવારના 7થી રાતના 10 સુધી આપ બધાનો ઉપયોગ ટકી શકે અને એના ફળરૂપે આપને તત્વ, વૈરાગ અને તે દિવસના પ્રસંગની મહત્વ સમજાય, જેથી કરીને આપના જીવનની ઘરે જઈને બી તમને લાગે કે આ સોનગઢની ભૂમિમાંથી અમે શું પ્રાપ્ત કર્યું. બાકી તો લિસ્ટ તો બહુ મોટું છે, પણ ટૂંકમાં મારે કહેવું હોય કે આ પ્રતિષ્ઠા માટે, તો આ પ્રતિષ્ઠામાં ચારેય અનુયોગનું સુંદર પ્રસ્તુતિકરણ થયું. પ્રથમાનુયોગમાં ભરતેશ વૈભવ ઇઝ જસ્ટ એક્સ્ટ્રાઓર્ડિનરી. કર્ણાનુયોગમાં જંબુદીપની રચના સુપર્બ. ચરણાનુયોગમાં નવદા ભક્તિ અને દ્રવ્યાનુયોગનો તત્સમયની યોગ્યતા જે આપ આજે આ કાર્યક્રમ પૈતા પછી જોશો. 5500 લોકોએ જન્મ અભિષેકમાં લાભ લીધો. અમારા બધાનું હૃદય રિયલી ગદગદિત થઈ ગયું કે આટલી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. 3000 મુમુક્ષુએ આજે આહારદાનમાં લાભ લીધો. અને એમાં બી જેમ સંજયજીએ અને પ્રતિષ્ઠાચાર્યએ કીધેલું એમ કે કેટલી કન્ડિશન આપણે મૂકી હતી. આપણા જૈન દર્શનનું ચરણાનુયોગ બી કેટલું સ્ટ્રોંગ છે, તો એની સાથે જો 3000 લોકોએ લીધી હોય તો એ બી એક બહુ, અમે ટ્રસ્ટીઓ તરીકે બહુ આનંદ પામીએ છીએ. અને સંસ્કૃતમાં
જે યાદ મંડળની પૂજા હતી તે મારા પ્રમાણે યાદગાર પૂજા હતી. આવી ભાવવાહી સ્તુતિ સંસ્કૃતમાં 3-3.25 કલાક મુમુક્ષુઓને જકડી રાખવા ભાવ સાથે, કોઈ બી ક્રિયાનું કોઈ મહત્ત્વ નથી જો તમે એમાં ભાવ સમજ્યા નહીં. દરેક ક્રિયાની પાછળ રહેલો ભાવ તમને સમજાવવો જ જોઈએ, તો જ એનો આનંદ થાય અને તેનું પરિણામ રૂપે ફળ આવે. તો એ જે પૂજા હતી એ રિયલી અદ્ભુત હતી. અને મેં તો અમુક પ્રોગ્રામ જોયા બી નથી, તો હવે આમાંથી અમે નિવૃત્તિ લઈ અઠવાડિયા પછી પ્રોબેબલી અમારે ઘણા પ્રોગ્રામ જોવાના છે. પણ જે 16 સપનાનું અને તેના ફળની જે હતું એ મારા પ્રમાણે એ ઐતિહાસિક પ્રસ્તુતિ હતી. શું ભાવ હતા, શું આઈ કેનોટ એક્સપ્લેન. કોઈ બી વર્ડથી હું એક્સપ્લેન કરવા જઈશ તો વર્ડ વિલ બી ટુ લેસ ટુ એક્સપ્લેન દેટ ઇવેન્ટ. ચલો આ બધું તો આજ સુધીનું પતી ગયું. આનંદથી જે ભાવના ટ્રસ્ટે ભાવી હતી, જે સપનું ટ્રસ્ટે જોયું હતું 17 મહિના પહેલાં, તે અમને અમે ડિસ્કસ કરતા હતા બધા, તો અમને લાગે છે કે યસ, એટલીસ્ટ અમે જે વિચાર્યું હતું, અમને જો સોચા હતા, દેટ વી હેવ બીન સક્સેસફુલી એબલ ટુ ડૂ ઇટ. અને એમાં બી ચલો આ તો એક અત્યાર સુધીનું એક આપણા પર ગુરુઓના જે આશીર્વાદ છે, સોનગઢની ભૂમિ છે, અને એ જ કારણ કદાચ હશે, કારણ કે અમને ખબર છે કે કેટલા હર્ડલ્સ ઇન ધ વે હતા. પણ મારે આપણા ગુરુઓના જે આશીર્વાદ હતા એને લીધે આપણું કામ બહુ સરળતાથી પાર પડ્યું. અને હવે અમે ટ્રસ્ટીઓ બધા એ જ ડિસ્કસ કરતા હતા કે સોનગઢ ફ્યુચરમાં શું હોવું જોઈએ. ઇટ્સ એ એક્સ્ટ્રાઓર્ડિનરી પ્લેસ, બટ અમારા બધાની ભાવના છે કે એ યુવાનો મુખ્ય કરીને અને 60 વર્ષ પછી કોઈ બી રિટાયર થાય તેના માટે સોનગઢ શુડ બી ધ ફર્સ્ટ ડેસ્ટિનેશન. કે પોતાનું જીવન અહીંયા ગાળે, એ બી સ્વાધ્યાયને અર્થે, બીજા કોઈ કાર્યને માટે નહીં. બધી સુવિધા ટ્રસ્ટ આપે પણ પોતાનો સ્વાધ્યાય કરો અને જીવનની દિશા અને દશા બદલો, એ ભાવના. અને એક મહાન જે છે જ અત્યારે ઓલરેડી, પણ છતાં બી એક આખા દેશ વિદેશમાં આની ચર્ચા થાય. ફોર વન થિંગ સોનગઢ શુડ બી નોન, કે અધ્યાત્મમાં સોનગઢ જેવું બીજું કોઈ કેન્દ્ર બનશે નહીં. આપણે તો ભાવના ભાવીએ બીજા બધાને બી, બીજા બધા કેન્દ્રને બી આપણે સપોર્ટ કરીએ જ, પણ આ ભૂમિને લીધે એક અધ્યાત્મનું અદ્ભુત વસ્તુ બને. આ કે જે મને યાદ છે, જ્યારે હું મારા પિતાશ્રી સાથે આવતો હતો ત્યારે પ્રવચન ગુરુદેવશ્રીનું પૈતા પછી 4-4, 5-5 પંડિતોના પ્રવચન હોય, અને ગુરુદેવશ્રી કહે કે આ જુઓ બધા આ પંડિતોના પ્રવચનમાં જાય છે. અને ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું હોય તો 12 ચર્ચા થાય કે આજે પ્રવચનમાં શું આવ્યું, આજે આનો શું અર્થ ગુરુદેવશ્રીએ કાઢ્યો. કણકણમાં ભગવાન આત્મા આપણે કહેતા આવ્યા છીએ. તો આ જ વસ્તુ, આવી જ સરાઉન્ડિંગ, આવી જ ઇકોસિસ્ટમ આપણે સોનગઢમાં વધારે ને વધારે સ્ટ્રોંગર બિલ્ડ કરીએ, એ જ અમારા આખા ટ્રસ્ટી મંડળની ભાવના રહેશે. એ સાથે જય જિનેન્દ્ર, થેન્ક યુ વન્સ અગેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અત્યારે આપણે જે મંગલ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
જે ખૂબ જ આનંદપૂર્વક ઉજવ્યો અને આટલો બધો ભવ્ય રીતે ઉજવ્યો એના માટે કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ ઘણી બધી એજન્સીઓ સમાયેલી છે એમાં કે જેનું યોગદાન રહેલું છે, અને 32 કમિટીઓ ટોટલ, એના લગભગ 700-800 કાર્યકરો જેના વિના આ ભગીરથ કાર્ય સંપૂર્ણ થઈ શકે એમ હતું નહીં. તો ખરેખર એ 32-32 કમિટીઓની અમે 26મી તારીખે બાહુબલી અભિષેક થયા પછી એ બધા કાર્યકરોની એક મિટિંગ બોલાવી અને દરેકનું અભિવાદન બહુમાન કરવાના છીએ. પરંતુ આ 32 કમિટીઓ જે છે એ આપણા મુમુક્ષુની જ છે અને એ બધાએ નિસ્વાર્થ ભાવે સેવા આપી છે, અને કોઈ પણ માણસની નારાજગી બી એ લોકોએ વોરી છે. એ બદલ સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, એ 32 કમિટીના તમામ મુમુક્ષુ ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર માને છે. હવે ઇન્ડિવિઝ્યુઅલ જે લોકોએ કામ કર્યું છે એમાં હું સૌ પ્રથમ દેવેનભાઈ મહેતા આર્કિટેક્ટ હોય તો ઉપર સ્ટેજ પર આવવા વિનંતી. આજે જે આપણે પ્રવચન મંડપ જોઈ રહ્યા છીએ એ પ્રવચન મંડપને હેરિટેજ વેલ્યુ ધ્યાનમાં રાખીને સુંદરમાં સુંદર ઓપ આપવા બદલ અને એક પણ પૈસો લીધા વગર નિસ્વાર્થ ભાવે સેવા આપવા બદલ હું દેવેનભાઈ મહેતાનું હૃદયપૂર્વક સન્માન કરું છું. આવે છે દેવેનભાઈ, ઉપર આવે. દેવેનભાઈ હોય તો ઉપર આવે. દેવેનભાઈનો સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે. ત્યારબાદ પ્રશાંતભાઈ વોરા ઉપર આવે સ્ટેજ પર. પ્રશાંતભાઈ વોરા આપણા મુમુક્ષુ છે. 2012થી 2024 સુધી સતત નિસ્વાર્થ ભાવે એ પોતે આર્કિટેક્ટ છે. બાહુબલી તેમજ જંબુદ્વીપનું સંકુલ જે બન્યું પહેલા દિવસથી 2012થી 2024 સુધી એમનો અમૂલ્ય ફાળો રહ્યો છે. એ અમારા નવરંગપુરા મંડળના ટ્રસ્ટી પણ છે. એમનું અભિવાદન કરું છું અને એમને સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી ફ્રેમ અર્પણ કરું છું. સોનગઢ સ્વાધ્યાય મંદિર તરફથી ફ્રેમ અને કોઈન અર્પણ કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વીરેન્દ્રભાઈ સોમપુરા, કિરણભાઈ ભાવસાર એને ઉપર આવવા વિનંતી કરું છું. કિરણભાઈ ભાવસાર અને વીરેન્દ્રભાઈ સોમપુરા. આ બાહુબલી કોમ્પ્લેક્ષ આપણે જે જોઈ રહ્યા છીએ એના એ સોમપુરા અને કન્સલ્ટન્ટ છે, અને આટલું ભવ્યમાં ભવ્ય જંબુદ્વીપને બાહુબલીની રચના એમને કરી, અને આ ઉપરાંત પણ એમને ઘણા મંદિરોમાં આ પ્રકારેનું કામ કરેલું છે. ફરી સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને એમને ફ્રેમ અને કોઈન અર્પણ કરે છે.
बाहुबली भगवान की जय। आचार्य गुरुदेव कांजी स्वामी महाराज की जय। आ जिस संपूर्ण आप कल्पना जे जोई रहा छो ये मने अपना प्रमुख श्री हसमुख भाई भौराए मने कहेलू के मारे 41 फूट ऊंची मूर्ति एक 50 फूट ऊंचा आसन ऊपर ने बेसाड़ी छे अने एनी सामे तमे एक एवो मोटो प्लेटफॉर्म बनावो कि जेनी ऊपर अंदाजे लगभग 1200-1500 माणसो बेसी सके। हवे आ आखी ज रचनानु कल्पना एमणे करेली अने साथे साथे बाजूमां एक 200 फूट डायमीटरनो मोटो एक जम्बूदीप भी बनावो छे अने एनी एमां माणसो ऊपर जई सके तेवो मेहरूमनी रचना करो। आ बधी कल्पना एमणे मने कही पण एने पार पाडवा माटे केवी रीते मैं एने मूर्तिमंत करी एनु एक नानकड़ू एवं एक उदाहरण एनु कल्पना केवी रीते एने मैं साकार करी हूँ आपने बताऊँ। ए जे मूर्ति ने आपणे जेनी ऊपर मूकी छे ए पेडेस्टल वगर कोईपण जातना लोखंडनो उपयोग कर्या वगर अने एमां कोईपण जातनुं बीजुं कोई मटेरियल नहीं वापरी अने पत्थरमांथी ज बनावानी એમની ભાવના હતી એ પ્રમાણે એને બનાવી છે અને એને આખા ડોમને એક ઇલેપ્ટિકલ સ્કેપમાં બનાવી અને પેડેસ્ટલને એને વચ્ચે લઈ અને વર્ષો સુધી હજારો વર્ષ સુધી ટકી રહે એ રીતે બનાવવાનો એમાં પ્રયત્ન કર્યો છે। આજે કોઈપણ સ્ટ્રક્ચરને વગર લોખંડ વગર બનાવવું એ અશક્ય છે જેને જેને આમાં આપણે આવરી લીધું છે। એ સિવાય જે આપણે જંબુદીપ બનાવ્યો છે એમાં 91 ફૂટ ઉપર બી આપ જઈ શકો અને લિફ્ટ દ્વારા બી આપ જઈ શકો એવી એમાં પૂરી વ્યવસ્થા કરી છે। આ આખી કલ્પના પાર પાડવામાં મને ઘણા માણસોનો સહકાર મળ્યો છે પણ આપણા સાહેબ જે પ્રમુખ સાહેબ છે એ આટલી ઉંમરે પણ દરરોજ સાઇટ ઉપર આવે એને જોવે એમનું માર્ગદર્શન બી આપે કે તમે આ રીતે કરો આમ કરો તેમ કરો એટલે એમનો પુરુષાર્થ આની સાથે જોડાયેલો છે। અને જો હું આ વખતે અત્યારે હું એ વસ્તુને વર્ણવું નહીં તો મારી માટે યોગ્ય ના ગણાય। એ સિવાય આમાં આપણા ટ્રસ્ટી નવીનભાઈ એમનો બી એક અલગ જ યોગદાન છે। પથ્થર ખરીદવાનો હોય કોઈ પણ નિર્ણય લેવાનો હોય તરત જ એમની સૂઝબૂઝથી આ આટલો બધો 3 લાખ ઘનફૂટ પથ્થર યુઝ કરી અને આ આપણે સ્ટ્રક્ચર બનાવી શક્યા છીએ। એમાં એમનું દરેક વખતે જ્યારે બી પથ્થર ખરીદવાનો હોય કોઈ બી કામ હોય તરત જ એમની હાજરી હોય। આ સિવાય મને દરેક વખતે આપણા નિમેશભાઈ સાહેબે મેં જ્યારે કામ સારું કર્યું હોય ખોટું કર્યું હોય કંઈ બી કર્યું હોય પણ મને પ્રોત્સાહન આપ્યું છે અને કે હજી બી તમે આમાં કંઈ બી કંઈ સારામાં સારું બી કરો એવો દર વખતે એમનો મને સહકાર મળ્યો છે। એ સિવાય મારા મિત્ર કિરણભાઈ ભાવસાર પછી કેતનભાઈ સોમપુરા બુધલિયા બંધુઓ અમારા ખાસ સુપરવાઇઝર જે 10 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે એવા મનોજભાઈ આ બધાનો મારે આજે એક વખત માટે જરૂર ઉપકાર અને આભાર માનવો છે। સંસ્થાએ મને આ કાર્ય કરવા માટે મોકો આપ્યો મારામાં વિશ્વાસ મૂક્યો અને આ કાર્ય મને કરવાનો તક મળ્યો એ બદલ હું સંસ્થાનો અને સૌ મુમુક્ષ ભાઈઓનો સૌનો આભાર માનું છું। આ પૂરા સ્ટ્રક્ચરની અંદર એક પણ લોખંડનો આપણે પીસ વાપર્યો નથી। મેઇન સ્ટ્રક્ચરને આપ જોશો તો ટોટલી વગર લોખંડથી આપણે આને બનાવ્યું છે। થોડો ઘણો બી જો ક્યાંય બી સ્ટ્રક્ચરમાં વાપરવાની યુઝ કરવાની જરૂર પડી તો ભાવસાર સાહેબની પરમિશન લઈને આપણે બ્રાસના સળિયા વાપર્યા છે। આપણે જે લિફ્ટ જોવો છો એ બધા જ જે બી સ્ટ્રક્ચર છે એની અંદર બ્રાસનો સળિયા વાપરીને આપણે આ સ્ટ્રક્ચર બનાવ્યું છે। આ સ્ટ્રક્ચર મારી ગેરંટી છે 1000 વર્ષ સુધી તો આને કશું થશે નહીં।
ખૂબ જ સમન્વય હતો. ભલે વચમાં થોડો કોવિડ આવ્યો, થોડી વાર બંધ રહ્યું, એવું બધું થયું, પણ અંતે આને આપણે આજે પંચકલ્યાણકના રૂપમાં પાર પાડ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિરેન્દ્રસિંહ અને રામદેવસિંહ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવે. આજે વિરેન્દ્રસિંહ ગ્રામ પંચાયતનું કાંઈ પણ કામ હોય, આપણને સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને છેલ્લા કેટલાય વર્ષોથી મદદરૂપ રહ્યા છે, કોઈપણ જગ્યાએ સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટની પડખે ઊભા રહ્યા છે, તેમજ રામદેવસિંહ અત્યારે આ તમે જે મંડપમાં આપણે બેઠા છીએ એ પહેલાં અહીંયા આગળ અનિયમન જગા હતી, રાત દિવસ એમને મહેનત કરી અને આ અહીંયા આગળ આવું સુંદર વ્યવસ્થા કરી ત્યારે આપણે અહીંયા આગળ આજે સરસ રીતે મંડપ કર્યા છે. તો વિરેન્દ્રસિંહનો અને રામદેવસિંહનો સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કિશોરભાઈ, પ્રશાંતભાઈ, સુનિલજી જયપુર અને ચેતન સોમપુરાને હું વિનંતી કરું ઉપર આવશો, સ્ટેજ પર પધારશો. બધાનું અલગ બોલ. કિશોરભાઈ ને પ્રશાંતભાઈ બાહુબલી જંબુદ્વીપમાં જેટલું કામ થયું છે એ એમના દ્વારા એમને કોન્ટ્રાક્ટથી થયું છે. ચેતન સોમપુરા, આ સોમપુરા વર્ક બધું એમના એમના હસ્તક થયું છે બાહુબલી કોમ્પ્લેક્સમાં. સુનિલજી જયપુર, આજે આપણે જંબુદ્વીપમાં જે સુનિલભાઈ જયપુર જંબુદ્વીપમાં જે માર્બલની વેદી ને બધું જોઈએ છે એનું સુંદર કામ સુનિલજીએ કર્યું છે. સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મનોજભાઈ અને અરવિંદભાઈ, વિકાસ માર્બલ, શરૂઆતથી જ આપણી જોડે સંકળાયેલા છીએ અને સાઈટ પર કાયમ 24 કલાક હાજર રહે છે. સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. અનિલભાઈ વિકાસ માર્બલ અને અર્બુદા ગ્રેનાઇટ.
ટેકો કે જંબુદીપ ને ટોટલ માર્બલ એમને મોકલ્યો છે ને ટાઈમ લિમિટ પહેલા ને બહુ સારામાં સારા. જંબુદીપનો તમામ માર્બલ એમને મોકલ્યો છે અને ટાઈમ કરતાં વહેલો મોકલ્યો છે. સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. અશોક ગુડીકર અને મુન્નાભાઈ ગોવડા આ બાહુબલી ભગવાનની જે મૂર્તિ બનાવી છે એ અશોક ગુડી જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરો. અનિલભાઈ એમની એમની ખાણમાંથી આ પથ્થર અને અમે આટલી સુંદર મૂર્તિ બનાવી અને 2009-10માં ત્યારથી આપણી જોડે સંપર્કમાં છે. અને જીતુભાઈ આપણા જૂના જે ટ્રસ્ટી હતા એ વખતે એમના કોન્ટેક્ટમાં હતા, પણ આટલી સુંદર મૂર્તિ એમને બનાવીને ઘડીને મોકલી છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. નાયણભાઈ અશોક ગુડીકરને ચાંદીનો સિક્કો આપવામાં આવે છે. રામજીભાઈ આ માઇન્સમાંથી જે પથ્થર આપ્યો હતો અર્બુદા ગ્રેનાઇટ. રામજીભાઈ નિમિતભાઈ ઓસવાલ, નિમિતભાઈ આવ્યા હોય તો સ્ટેજ પર આવે. ઓસવાલ અને ગુણોદય બંને ધર્મશાળાએ આપણને પૂરેપૂરો સહકાર આપ્યો છે. જેટલી બી રૂમો હતી એ બધી રૂમો આપણને ફાળવી છે અને આપણી આવાસમાં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે. તે બદલ સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું, અભિવાદન કરું છું. કપિલ જૈન અને નંદુ મ્યુઝિકલ ટીમ સંજયભાઈ જોડે જે ઇવેન્ટ્સમાં છે એ મ્યુઝિકલ ટીમ છે. સંજયજી જોડે જે આપણી ટીમ છે ફરી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સિંગર ટીમ સંજીવજી, દિવ્યાંશજી, મનીષજી, સુબોધજી, દેવેન્દ્રજી, અનિલજી, ઋષભજી અને સુનિલજી જે આપણને અત્યારે સુંદર ભક્તિ સાંભળવા મળે છે એ આ ટીમ તરફથી હતી.
સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. પૂજન ટીમને બી ધવલ બ્રધર્સ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. પૂજન ટીમનો સૌરાષ્ટ્રના આપણી ભજન મંડળી વઢવાણ ભજન મંડળી દરેક મેમ્બર ઉપર આવશે. વઢવાણ ભજન મંડળી ઋષભ બોરીવલી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવે. વઢવાણની સમગ્ર ભજન મંડળી સ્ટેજ પર આવે. સંજય ગેવર અદ્ભુત સંચાલન, અદ્ભુત પરફોર્મન્સ. સંજય ગેવર અનિલ કુમાવત વેદીમાં જેને સોનાનું કામ કર્યું છે, અનિલ કુમાવત આપનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. ગિરીશભાઈ મુંબઈ ભજન મંડળી વાળા ગિરીશભાઈ મુંબઈ.
વિન્સેન્ટ સેમ્યુઅલ, અક્ષરભાઈ બોલશે બે અક્ષર, મયુર પઠારે પ્લીઝ, મયુર પઠારે. ફિર અસીમ સેન, અસીમ સેન પ્લીઝ. મતલબ વિભોર, વિભોર ખંડેલવાલ. પ્લીઝ વેલકમ, પ્લીઝ. ઇન બિટવીન વઢવાણ ભજન મંડળી અને મલાડ ભજન મંડળીના ગિરીશભાઈ, પ્લીઝ કમ, પ્લીઝ પ્લીઝ. આવો રમેશભાઈ, આવો. ઓકે હિતુભાઈ, આપણે જે સરસ ભજન મંડળી દ્વારા જે આપણે રોજ ભક્તિઓ સાંભળીએ છીએ, એ વઢવાણ ભજન મંડળી અને મલાડ ભજન મંડળીના ગિરીશભાઈ, વિભોર ખંડેલવાલ, વિભોર ખંડેલવાલ. વિભોર ઇઝ નોટ ધેર, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, કમ. વિભોર ખંડેલવાલ, રાહુલ જૈન, રાહુલ જૈન. અમન વિધાતે, અમન વિધાતે. અમન ભૈયા, અરે અસીમ સેન, આપ કહાં જા રહે હૈ? અરે આપકા તો એક પાંચ મિનિટ, અરે પાંચ મિનિટ આપકા લીએ બોલને કા હૈ મેરે કો? પ્લીઝ, આપકે સિવા તો યે પ્રોગ્રામ સક્સેસ નહીં હોને વાલા થા હમ લોગ કા. પ્લીઝ પ્લીઝ વિટસન, પ્લીઝ 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 કમ. ન નો, હમ પૂરી ટીમ કો ઇકઠ્ઠા કર રહે ઓર ફિર એક સાથ નિમિષભાઈ કી ભાવના હૈ. શું નામ છે? અમનજી, અમનજી પ્લીઝ કમ. યસ સમર, મયુર પ્લીઝ કમ, પ્લીઝ કમ. રાજીવ દોશી, રાજીવ, રાજીવ પ્લીઝ, રાજીવ દોશી પ્લીઝ. અરે લલ્લુજી કે યહાં સે મંડપ વાલે, લલ્લુજી કે યહાં સે જો ભી આયા હૈ પ્લીઝ. રાજન, રાજન પ્લીઝ, પ્લીઝ રાજન. રાજન એન્ડ કુનાલ, કુનાલ પ્લીઝ, યસ કમ. એન્ડ હિરજી મહારાજ પ્લીઝ, હિરજી મહારાજ, હિરજી મહારાજ. હમ લોગ જો ખાના ખા રહે હૈ, હિરજી ભાઈ પ્લીઝ. એન્ડ દીપકભાઈ, દીપકભાઈ શુદ્ધ રસોડા, દીપકભાઈ અમદાવાદ. સાઉન્ડ એન્ડ લાઇટ, મનીષભાઈ, મનીષભાઈ એન્ડ ઉલ્લાસભાઈ.
साउंड एंड लाइट मनीष भाई एंड उल्लास भाई। मनीष भाई एंड उल्लास भाई प्लीज। जनरेटर वैभव, पावर जनरेटर वैभव प्लीज। अने दिनेश भाई जैन परम शुद्ध, दिनेश भाई जैन परम शुद्ध, जिनेश भाई, जिनेश भाई परम शुद्ध। अब सबसे पहले आपको ऐसा लगा होगा कि इतने सब लोग को एक साथ क्यों खड़ा किया है, लेकिन आज हम लोग जहां पे बैठे हैं, ये पूरे जो एरिया है गुरुकुल जिसको बोला जाता है सोनगढ़ के अंदर, ये लगभग 22 एकड़ लैंड है यहाँ पे। ये 22 एकड़ लैंड के यहाँ हम लोग ने ये प्रतिष्ठा मंडप खड़ा किया है, और जो भी इंफ्रास्ट्रक्चर आप जो देख रहे हैं इसके अंदर जो पूरी टीम का जो सपोर्ट है, ये पूरी टीम है अपने साथ, तभी ये सपोर्ट्स के बिना इनके सपोर्ट के बिना हम लोग इसमें, मैं आपको इतना बोलना चाहता हूं, ये जितने भी लोग हैं, एक एक व्यक्ति जो बंबई के अंदर, मैं नहीं बोल रहा हूं, पूरे इंडिया के अंदर जिसका नाम है, ये ऐसे कोई ऐसी व्यक्ति नहीं है। आप समझ लो ये जो कैमरा का जो ब्रॉडकास्टिंग हो रहा है, आप देखते होंगे यूट्यूब के अंदर या कोई भी वेबसाइट के ऊपर आप देखते होंगे, ये खाली कैमरा का जो है, आपकी नॉलेज के लिए बोल रहा हूँ, 120 करोड़ रुपए का इंस्ट्रूमेंट वो यहाँ पे लगा के बैठे हैं। जो कैमरा आईपीएल हम लोग लाइव मैच देख रहे हैं, आईपीएल या तो कोई भी शो आप देख लो टीवी के अंदर जो देख रहे हैं, वो कैमरा जो यूज होता है वो यहाँ पे यूज हुआ है। और इसके लिए आइए ना, इनका जितना आभार माने इतना कम है। तो अपना किसी का दिमाग काम नहीं करेगा, इतना तो बड़ा स्टाफ लेके आए हैं, लगभग 40 कैमरा लगा हुआ है, लगभग 40 कैमरा, आप कहीं भी खड़े हैं वो कहीं से भी आपको कैचअप कर सकते थे। सेकंड, हम जो ये मंडप के अंदर बैठे हैं, लगभग 2 लाख फुट का ये मंडप का कंस्ट्रक्शन हुआ है। ये मंडप जो हम बैठे हैं वो लगभग 200 फुट बाई 600 फुट लंबा है, 1,20,000 फुट का विदाउट कॉलम ये मंडप खड़ा है, जिसके अंदर एयर कंडीशन से लेके एग्जीबिशन सेंटर, अपना जितना भी तीनों का तीनों डाइनिंग हॉल, ये जो भी खड़ा है, जो भी ये पूरा का पूरा लगभग अप्रोक्सीमेटली 2 लाख फुट के आसपास कंस्ट्रक्शन हुआ है, वो अहमदाबाद के कॉन्ट्रैक्टर लल्लू जी करके है, उन लोग को हमने दिया था उनकी तरफ से, ये अपने दोनों बंदे, जिसके पास से हमने, कोई भी टीम ने इसके पास से ना नहीं सुना है, ना वर्ड नहीं सुना है। कोई भी टाइम आप कोई भी काम बताओ, राजीव भाई ने आधी रात को काम बताया होगा, ये आदमी ने करके दिया है। फिर उसके बाद आपको जो एलिवेशन दिख रहा है बाहर, ये अंदर का जो भी आपको शो दिख रहा है, आपने अयोध्या नगरी समझ लो बहुत सी देखी होगी, प्रतिष्ठा बहुत सा देखा होगा, लेकिन यहाँ पे कुछ ना कुछ नई चीज करना चाहते थे सोनगढ़ स्वाध्याय मंदिर ट्रस्ट और जितनी भी कमेटी थी कि भाई कुछ सोनगढ़ के अंदर हो रहा है तो कोई चीज हम नहीं करें, तो वो हिसाब से जितने भी अपने जो पूज्य गुरुदेव श्री के लिए ज्ञानी का जितना भी ज्ञानी का सुवाक्य लिखा हुआ है, वो डिज़ाइन, एलिवेशन का डिज़ाइन, ये सीलिंग का डिज़ाइन, ये स्टेज, स्टेज की आपको लेंथ 140 फुट का स्टेज है, 140 फीट का लेंथ है। ये स्क्रीन जो आप देख रहे हैं, ये स्क्रीन, ये 90 फीट का स्क्रीन है, 99 फीट का स्क्रीन है लंबा,
ये मंदिर स्क्रीन जो है टोटल, वो दोनों स्क्रीन मिला के और ये बाजू का दोनों मिला के 138 फुट होता है, बीच का जो है 90 और ये टोटल 138 फुट होता है, और स्क्रीन जो अपना स्टेज है वो 160 फुट का होता है, और जितना भी एलिवेशन जो भी है वो पूरा का पूरा ये अमन जी है, जिसके जिनका बम्बई के अंदर इतना बड़ा काम है, पूरा गणपति से लेके जितना भी जो फेस्टिवल होता है वो पूरा अमन जी। प्लीज आपकी टीम आओ तीनों आगे। ये जो भी चीज आप देख रहे, पूज्य गुरुदेव श्री का जो स्टैच्यू बना है 50 फुट का स्टैच्यू, इसके टोटल 25 फुट का स्टैच्यू और 25 फुट का उसका कॉलम जो खड़ा किया हुआ है, वो भी इन लोग ने बना के दिया है अपने को, तो जिसका उनका आभार माने उतना कम है। थैंक यू, थैंक यू। इनके बाद हम जो ये साउंड सुन रहे हैं, साउंड ये जो आवाज आ रही है, आपको लगेगा कि गुरुदेव की आवाज इतनी क्लियर कैसे आती है, कोई भी डायलॉग यहां से जो रिले किया जाता है, बोला जाता है, उसकी आवाज इतनी क्लियर क्यों आ रही है? तो वो है अपने मनीष भाई, जो बम्बई के अंदर पूरे रिलायंस के सिवा जितनी भी बड़े लोग जितने भी बात करेंगे कॉरपोरेट, वो पूरा का पूरा काम इंडिया के अंदर, मनीष भाई प्लीज। यस, ये साउंड जो हम सुन रहे हैं वो इनकी तरफ से सुन रहे हैं। फिर उल्लास जी, उल्लास जी प्लीज कम। ये जितनी भी लाइटिंग है, बाहर की एलिवेशन की लाइटिंग, अंदर की लाइटिंग, जो भी लाइटिंग है वो पूरा का वो भी इंडिया के लेवल का बड़ा बड़े से बड़े कॉन्ट्रैक्टर है, उल्लास जी करके बहुत फेमस है, उसने ये जो काम करके दिया है लाइटिंग का, उल्लास जी आपका बहुत बहुत शुक्रिया, बहुत बहुत आभार मानते हैं। उसके बाद अपना जो फूड हम लोग जो खा रहे हैं, डाइनिंग एरिया जो अपना सुबह का नाश्ता, दोपहर का लंच, उसके बिटवीन जो अपना चाय कॉफ़ी फ्रूट जूस और शाम का इवनिंग का डिनर, वो पूरी की पूरी जो तैयारी किया है वो पूरा हिरजी भाई, उनकी पहले से बहुत बड़ी भावना थी, इतनी बड़ी भावना थी कि सबसे पहले मैं काम करेगा सोनगढ़ के अंदर, को पूरे सोनगढ़ को मैं पहले उसके घर पे लड्डू भेजेगा, ये उनकी भावना थी, सबसे पहले हमको पहले कंडीशन में ये बताया था, इतनी बड़ी भावना वाले आपके खूब खूब आभार मानते हैं। विंसन, ये जितनी भी हम व्यवस्था दिख रहे हैं, जितनी भी व्यवस्था सिक्योरिटी वाइज, जो पूरा का पूरा लेआउट, ये जितने अपने को लगता है कि ये 15,000, 17,000, 20,000 लोग, आप लोग इतने आराम से एक्सेस कैसे जाना चाहिए, कोई भी आप इमरजेंसी एक्सेस देख लो, यहाँ पे 10 तो एक्सेस खड़ा किया है, पूरा का पूरा रोड का लेआउट देख लो, कि उसके बाद पूरा का पूरा प्लम्बिंग लाइन कि कहाँ से समझ लो, रोज का ड्रेनेज कितना निकलता है, रोज का पानी कितना आता है, रोज का एक एक चीज की अकाउंट उनके पास था, करीबन लगभग 9 महीने से अपने साथ काम कर रहे थे, तभी ये चीज अपना सक्सेस जो बनाया है। विस्टन जी और उनके खास वो दोनों का, पठारे जी का दोनों का ट्रस्ट खूब खूब आभार मानती है, आपके बिना ये काम होना बहुत मुश्किल था। थैंक यू दीपक भाई, दीपक भाई शुद्ध किचन, दीपक भाई आप, हम लोग जो अभी शुद्ध भोजन कर रहे हैं, शुद्ध भोजन के लिए दीपक भाई ने बहुत हेल्प किया है, लगभग 2000 से ज्यादा लोग शुद्ध भोजन खाते थे सुबह शाम दोनों टाइम, और नाश्ता लगभग 1200-1300 लोग, उससे दीपक भाई ने जो बहुत हेल्प किया है, केयूर भाई ने हेल्प किया है, उनका भी ट्रस्ट खूब खूब आभार मानते हैं। और परम शुद्ध जिनेश भाई जो यहाँ पे बीच में है, तो प्लीज आप आ जाओ, हम आपका भी आभार मानना चाहते हैं, सोनगढ़ स्वाध्याय मंदिर ट्रस्ट आपका भी खूब खूब आभार मानते हैं कि आपने जो सेवा दिया है, लगभग परम शुद्ध के अंदर
500 से ज्यादा लोग परम सूत के अंदर भोजन करते थे। जिनेश जी, हम आपका खूब खूब आभार मानते हैं। उसके बाद जिनेश जी जैन अलवर के हैं। जिनेश जी जैन होवे तो ऊपर आवे प्लीज। सिक्योरिटी जो आप, हम लोग शायद किसी को परेशानी भी हुआ होएगा कि सिक्योरिटी इतना टाइट क्यों है, लेकिन जो भी चीज़ अपनी व्यवस्था के लिए बनाया जाता है, आज वो सिक्योरिटी चेकमेट करके है, प्लीज़ वो होवे तो इधर ऊपर आवे, चेकमेट वाले प्लीज़। आज जितना भी हम लोग को जो अपना सिक्योरिटी, एक भी चीज़ का हमको कोई कंप्लेंट नहीं मिला होया कि कोई किसी की चीज़ चोरी हुई है, एक जूते तक चोरी नहीं हुआ है, ना तो कोई ऐसा इंसिडेंट बना है वो बिकॉज ऑफ चैटमेट। आइए आइए, थैंक यू। एंड हाउसकीपिंग प्लीज, भरत भाई, सुरभी वाले, सुरभी एंड भरत भाई, हाउसकीपिंग, मंडप से लेके जो भी आपको समझ लो पूरा का पूरा ग्राउंड जो क्लीन मिला है वो ओनली भरत भाई एंड सुरभी, जिसने बहुत बड़ा काम किया है। आप समझ सकते हैं, आपको एक गंदगी, एक कचरा नहीं दिखा होएगा बिकॉज ऑफ भरत भाई। इवेंट मैनेजमेंट मल्लार, मल्लार एंड स्मिथ प्लीज, मल्लार एंड स्मिथ जो हुए तो ऊपर आ जावे, जिसने पार्किंग के लिए बहुत बड़ा मेहनत किया है। आप समझते लगभग 170 से ज्यादा बस पालीताने के लिए रखा था। मल्लार एंड स्मिथ प्लीज कम, ये मल्लार लगभग हमारे साथ 15 महीने से काम कर रहा है, 15 महीने से काम कर रहा है। आई स्मिथ प्लीज, रोहन ओबेरॉय, डिजास्टर मैनेजमेंट, रोहन ओबेरॉय प्लीज, और बीमल जो भी होवे प्लीज ऊपर आ जाइए। एक डिजास्टर के लिए टीम हमने खड़ा किया था, ये सोच अनुज भाई को आया था कि कोई भी समझ लो इतना बड़ा, हम 15 से 20 हजार लोग इकट्ठा कर रहे हैं और कोई ना कोई इंसिडेंस हो गया, चाहे फायर हुआ या तो समझ लो कोई भी चीज हो सकती है इतने बड़े ग्रुप के अंदर, तो डिजास्टर एक मैनेजमेंट जो इसके हिसाब से आज एक अपने प्रतिष्ठा के अंदर कोई डिजास्टर जैसा कोई काम नहीं हुआ है, कोई इंसिडेंस नहीं हुआ है, कोई एक्सीडेंट नहीं हुआ है। हम आपका खूब खूब आभार मानते हैं। लाइट डेकोरेशन जो अपना सोनगढ़ के अंदर जिसने किया है पूरा का पूरा, सुदीप भाई वो होवे तो प्लीज आ जावे ऊपर, पूरा सोनगढ़ का अपना कॉम्प्लेक्स का जो भी लाइट डेकोरेशन जो किया सुजीत भाई जो होवे तो ऊपर आ जावे। और एक खास ये टाइम के अंदर एक दो मिनट एक अपना प्रतिष्ठाचार्य जो अपना नक्की हो चुका था वजू भाई साहब, वढ़वान वाले ब्रह्मचारी वजू भाई साहब, उनकी बहुत भावना थी, इतनी भावना थी कि बाहुबली भगवान की प्रतिष्ठा उनके हाथ से होवे। लगभग 6 महीने से ज़्यादा वक्त निकल गया है, उनका देह परिवर्तन लगभग 6-6.5 महीने हो गया। आज इस टाइम के अंदर ये मंगल प्रसंग के अंदर वो भी स्वर्ग के ऊपर से, स्वर्ग से जो भी देखते होंगे वो भी उनका भी अपना आशीर्वाद रहेगा कि इतना बड़ा मंगल प्रतिष्ठा महोत्सव अपना सुख रूप हो गया, तो उनका भी आज हम तहे दिल से उनका आभार मान रहे हैं। वजू भाई साहब, कमल जोशी जो हम लोग बैंड पहनते थे, बैंड जियो कंपनी का वो कमल जी होवे तो ऊपर आ जावे प्लीज।
जसमीन भाई जनरल लाइटिंग वाले हो गए तो भी वो ऊपर आ सकते हैं। और अभी कोई भी रह गया हो हमारी भूल से तो कभी भी मनीष शाह भावनगर अने हार्दिक शाह पालीताणा। आज पालीताणा में आपने अत्यारे जे श्वेतांबरनी जे धर्मशाला थी ए जे आपने आटली बड़ी रूमों मिली ए सौ मनीष भाई ने आभारी छे भावनगर वाला। खूब खूब तालियों थी अमने वधाई लीए ए आज आवी सक्या नथी एमना व्यस्त कार्यक्रम में थी। अने हार्दिक भाई पालीताणा आ बन्ने जणाए आपने लगभग त्या आगाड़ी 10,000 माणसना उतारणी माटे व्यवस्था करी आपी हती। संजय सेठ होय तो स्टेज पर आवे। आ गुरुकुलनू प्लम्बिंग ने बधुं काम संजय सेठे करेलू हतुं। अने आजे सोनगढ़ना जे रोड रस्ता थया छे ए पण संजय सेठे बनावेला छे। संजय सेठ होय तो ऊपर आवे। कमलेश भाई आर्किटेक्ट अने परेश भाई वादर। सोनगढ़ स्वाध्याय मंदिर ट्रस्ट खास कमलेश भाई शाह अने परेश भाई वादर ए बेवनो खूब खूब अंतर थी आभार माने छे के जेमने रात दिवस जोया वगर आखा अपना जूना कॉम्प्लेक्स नू जे नवीनीकरण जीर्णोद्धार એમાં લિફ્ટ મૂકવી બારીકાઈથી બધી વસ્તુ આખું અને કોઈ બી વસ્તુને ડિસ્ટર્બ કર્યા વગર કે જેમાં લાદી બી બદલી નથી કઈ મને કઈ જ વસ્તુ બદલી નથી જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં પણ જે જે વિઝનથી અને જે રીતે એક્ઝિક્યુશન કર્યું છે ટાઈમ બાઉન્ડ કે આપણી પ્રતિષ્ઠા હતી એના 4 દિવસ પહેલાં પતી જાય બહુ જ અભૂતપૂર્વ આપ સૌ જે આપણા લોકો છે જે ગુજરાત ને સૌરાષ્ટ્ર એમણે તો ચોક્કસ જોયું હશે પણ જે બહારથી આવ્યા છે જો લોકો બહાર સે આવે આપ જરૂર આપ ઓલ્ડ કોમ્પ્લેક્સ મેં ગયે ભી હોગે પણ આપ બારીકાઈ સે દેખના કે કિતના કિતના કિતની મહેનત ઉન્હોને ઉઠાઈ હૈ કે આપકો પૂરા જો બના હૈ વો ઇતના આપકો આનંદ હોગા और उनका पूरा श्रेय परेश भाई वादर और इनको जाता है कमलेश भाई को। मैंने सब और दूसरी चीज मैं ये कहना चाहता हूँ खास करके अपने भाई बंधु जो एमपी से आए कर्नाटक जो बाहर से आए जो गुजरात और सौराष्ट्र छोड़ के आप जरूर मैं वापिस दोबारा दोहरा रहा हूँ आप जरूर प्रवचन मंडप में जाना। आपने अगर आगे देखा है तो आपको एक आश्चर्य लगेगा कि ऐसी वस्तु को कोई चेंज के बिना खाली उसमें फॉल सीलिंग चेंज की है बाकी कोई वस्तु चेंज नहीं कही है। आपके हर्ष के आंसू आपको आएंगे इतना बढ़िया प्रवचन मंडप हुआ है और उसका पूरा श्रेय अब देवेन भाई को जाता है। तो ये दो चीज मुझे खास बतानी थी जो मैंने आपको बताई सब। अंत में अपना सोनगढ़ ना मुख सेवक नरेंद्र भाई अने अनुभवी जलगांव
जो हो तो स्टेज पर आवे। अपना सोनगढ़ ना मुख्य सेवक नरेंद्र भाई अने अनु भाई जलगांव कोईपण दिवसे जाहिर में आवता नहीं पण अत्यंत परिश्रम थी सोनगढ़ ना दरेक कार्य में ए पोतानो अमूल्य समय आपे छे। होय तो ऊपर आवे नहींतर एमनु हूँ शाब्दिक स्वागत करूँ छू आभार मानू छू। कोकिलाबेन ब्रह्मचारी कोकिलाबेन ब्रह्मचारी ने आ प्रसंगे न भूली सकाय। आ सुंदर पाणू यागमंडलनु मांडलू अने पंचपरमेष्ठीनु मांडलू तेमज आहारदान अंगेनी विधि कोकिलाबेननु एमनु मार्गदर्शन खूब तालियोथी वधावी लईए। कोकिलाबेन ब्रह्मचारी ने सोनगढ़ स्वाध्याय मंदिर ट्रस्ट एमनो खूब खूब आभार माने छे। आवती काले सवारे प्रतिष्ठाचार्य अने सहप्रतिष्ठाचार्य अने परम दिवसे 26मी तारीखे कार्यकरोनु सन्मान थशे। अत्यारे आ कार्यक्रम एक छेल्लो एक खास के जे ग्राउंड ऊपर आपणे लोको बैठा छीए गुरुकुल मैं तमने बात करी कि लगभग 22 एकर लैंड छे। खरेखर आ ग्राउंड लेवामां नवीन भाई शाह एमनो मोटामां मोटो जो फाळो होय 100% हूँ कही सकूँ कि 100% नवीन भाई थी ज आ वस्तु शक्य बनी छे। पण एनी अंदर एक खास कहेवुं छे कि आ गुरुकुल ट्रस्टे कोई पण अपेक्षा वगर आपणने आ ग्राउंड वापरवा आप्युं छे। ग्राउंड वापरवा आप्युं छे एटलुं नहीं ग्राउंडनी अंदर केटली पण आपणे अंदर कंस्ट्रक्शन एक्टिविटी करी छे। अपन ने एम लगे कि आ टॉयलेट छे बाथरूम छे किचन छे एनी ड्रेनेजो छे एनी वॉटर लाइनो छे। लगभग हूँ तमने कहूँ छू 3 महीना थी वधारे त्या जेसीबी पॉकलेन रोलर त्यार पछी एटली ज माटीओ आवी छे ने एटली ज माटीओ अहींथी काढवामां आवी छे। एटला हजारों ट्रेक्टरो आवी हशे ने हजारों ट्रेक्टरो गया हशे। आटला मोटा काम जो आपणे करी शक्या होय तो जेनी अंदर सौथी मोटा बे सिंह फाळो जाय छे आपणा ट्रस्टनी अंदर नवीन भाई शाह अने सेकंड तमे गणो तो गुरुकुल ट्रस्ट आ बन्नेनो खूब खूब आपणे आभार मानीए छे। सोनगढ़ स्वाध्याय मंदिर ट्रस्ट अने आप सौ वती आपणे बन्नेनो आभार मानीए छे। त्यार पछी आ स्क्रीननी अंदर जे कोई वस्तु तमे जे जोई रह्या हता ए जेनी अंदर काई ने काई वस्तुओ कुबेरे जे विमान उड़ाववाथी लईने तमने जेटली भी इलेक्ट्रॉनिक वस्तुओ देखाणी छे पार्ला मुमुक्षु मंडळना મમતાબેન શાહ કે જેને આ તકે ભૂલી ન શકાય કે કેટલો મોટો એમનો ફાળો છે। 15 મહિના 18 મહિનાની એમની મહેનત છે જે સક્સેસ આપણે બધાએ જોયું છે। એમને ના પાડી છે કે હું સ્ટેજ ઉપર નહીં આવું માટે એમને આપણે બોલાવતા નથી। ત્યાર પછી કોરિયોગ્રાફર વિસ્તૃતભાઈ જેની મહેનત આપણે બધાએ જોઈ છે અને હજુ પણ અત્યારે એક ડ્રામા એમનો આપણે જોઈ રહ્યા છીએ માટે આ તકે આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।